ઝારખંડમાં કોલ્હાનના જંગલોમાં થયેલી નક્સલીઓ અને સુરક્ષા બળો વચ્ચેની મુઠભેડમાં આજે સ્વતંત્રતા દિવસ પર બે જવાનો શહીદ થયા છે. ઝારખંડના પશ્ચિમ સિંહભૂમમાં નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણનો મામલો સામે આવ્યો છે. આ અથડામણમાં બે જવાન શહીદ થયા છે. શહીદોમાં એક સબ ઇન્સ્પેક્ટર અને એક કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે. આ એન્કાઉન્ટર સોમવારે સાંજે પશ્ચિમ સિંહભૂમના ટોન્ટો પોલીસ સ્ટેશન વિસ્તારના તુમહાકા વિસ્તારમાં થયું હતું. આ વિસ્તાર કોલ્હાન જંગલ વિસ્તાર હેઠળ આવે છે, જેમાં સબ ઇન્સ્પેક્ટર અમિત તિવારી અને હવાલદાર ગૌતમ કુમાર શહીદ થયા હતા. બંને ઝારખંડના જગુઆર ફોર્સમાં સામેલ હતા. તો ઝારખંડમાં આ પ્રકારની ઘટના પહેલીવાર નથી બની, અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે. અગાઉ 31 મેના રોજ નક્સલવાદીઓ દ્વારા પોલીસની ટીમને ઉડાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જોકે આ પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. સ્વતંત્રતા પર્વના દિવસે જ અક્ષય કુમારને ભારતીય નાગરિકતા મળી છે. અક્ષય કુમારે ટ્વીટ કરીને કહ્યું હતું કે દિલ અને નાગરિકતા બંને ભારતીય છે. બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે 77માં સ્વતંત્રતા દિવસ પર ફેન્સને મોટા સમાચાર આપ્યા છે. અક્ષય કુમારને સ્વતંત્રતા દિવસ પર મોટી સફળતા મળી છે. અભિનેતાએ ભલે હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હોય, પરંતુ તેમની પાસે કેનેડાની નાગરિકતા હતી, પણ હવે ખેલાડી કુમારને ભારતનો પાસપોર્ટ એટલે કે ભારતની નાગરિકતા મળી ગઈ છે. અક્ષય કુમારે 77માં સ્વતંત્રતા દિવસ પર ફેન્સને આ વિશે જણાવતા ટ્વીટ કરીને લખ્યું, દિલ અને નાગરિકતા બંને હિન્દુસ્તાની છે. સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ. જય હિન્દ. અક્ષય પાસે અગાઉ કેનેડાની નાગરિકતા હતી, જે કારણે તેને લોકો કેનેડા કુમાર કહીને પણ ટ્રોલ કરતા હતા. તો અક્ષય કુમારને ભારતીય નાગરિકતા મળતા તે ઘણા જ ખુશ છે અને સોશિયલ મીડિયા પર ફેન્સ તેમને અભિનંદન આપી રહ્યા છે. હિમાચલમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે 50થી વધારે લોકોના મોત થયા છે, તો શિમલામાં શિવ મંદિર તૂટી પડવાના કારણે મૃત્યુઆંક 12 પર પહોંચ્યો છે. દેશના ઉત્તરી રાજ્યોમાં હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં છેલ્લા 3 દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે. હિમાચલમાં છેલ્લા 48 કલાકમાં 50થી વધુ લોકોના મોત થયા છે. સોમવારે શિમલાના શિવ મંદિરમાં ભૂસ્ખલનથી 25 લોકો દટાયા હતા. ભૂસ્ખલનમાં 50 મીટર લાંબા પુલ વહી ગયો હતો, જેના કારણે ટ્રેકનો એક ભાગ હવામાં લટકી ગયો હતો. હિમાચલમાં 12 માંથી 11 જિલ્લામાં 857 રસ્તાઓ બંધ થયા છે, જ્યારે 4,285 ટ્રાન્સફોર્મ અને 889 પાણી પુરવઠાની યોજનાઓ અટવાયેલી છે. શિમલામાં શિવ મંદિર પડતા 12 લોકોના મોત થયા છે, તો સોનલમાં કાચું મકાન તૂટી પડતા 2 બાળકોના મોત થયા છે. ઘટનાને પગલે મુખ્યમંત્રી સુખવિંદ સુખીએ ઘટનાસ્થળની મુલાકાત લઈને દુઃખ વ્યક્ત કર્યું હતું, સાથે જ લોકોને સાવચેતી રાખવા માટેની અપીલ કરી છે. હવે ગરમીમાં પણ અમદાવાદ ટ્રાફિક પોલીસને મળશે ઠંડકનો અનુભવ, કારણ કે ટ્રાફિક પોલીસ માટે તૈયાર કરાયા એસી હેલ્મેટ. ટેકનોલોજીનો વ્યાપ વધતા પોલીસ વિભાગ પણ હાઈટેક બનતું જાય છે, અને એમાંય ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક વિભાગમાં અનેક વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે ગરમીમાંથી મુક્તિ અપાવવા વાતાનુકૂલિત હેલ્મેટ આપવામાં આવ્યા છે, જે ટ્રાફિક પોલીસને ગરમીમાંથી રાહત આપશે અને સાથે સાથે પ્રદૂષણ ધુમાડા અને ઉડતી રેતીની ડમરીથી પણ બચાવશે. તો ટ્રાફિક પોલીસનું કામ અન્ય વિભાગો કરતાં સૌથી અઘરું કામ માનવામાં આવી રહ્યું છે. ઠંડી હોય કે આગ ઓગતી ગરમી કે પછી વરસાદ, ટ્રાફિક પોલીસે કોઈ પણ સંજોગોમાં પોતાની ફરજ નિભાવવાની હોય છે. ત્યારે આવા કઠિન કામને લઈને ટ્રાફિક પોલીસને અનેક મુશ્કેલીઓ સહન કરવી પડતી હોય છે, જે મુશ્કેલીઓ સહન ન કરવી પડે તે માટે એસી હેલ્મેટ તૈયાર કરવામાં આવ્યા છે. ગાંધીનગરમાં પણ 77મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં પરેડ દરમિયાન જવાનોની તબિયત લથડી હતી. ગાંધીનગરમાં જ્યાં રાજ્યના વન પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ મંત્રી મુકેશ પટેલે ધ્વજારોહણ કર્યું હતું. ઉજવણીમાં પોલીસ જવાનોએ પરેડ કરી તેમજ મુકેશ પટેલે ભાષણ કર્યું હતું. તો બીજી તરફ સ્વતંત્ર દિવસ દરમિયાન પરેડ કરી રહેલા જવાનોમાંથી 4 જવાનોની અચાનક તબિયત લથડી હતી. 4 જવાનો જમીન પર ઢળી પડ્યા હતા. પોલીસ જવાનો ધ્વજવંદન કરનારા મંત્રીને સલામ આપવા સવારથી એક જગ્યાએ ખડેફગે ઊભા હતા, પરંતુ ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન 4 પોલીસ જવાનો અશક્તિના કારણે બેભાન થઈને જમીન પર ઢળી પડ્યા હતા, જેમાં 1 જવાનની વધુ તબિયત લથડી છે. તો મંત્રીજીના ચાલુ કાર્યક્રમ દરમિયાન 108 બોલાવવાની ફરજ પડી હતી અને તમામ જવાનોને 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હાલ તમામની તબિયત સ્થિર છે. અટારી બોર્ડર પર બીટિંગ રિટ્રીટ સેરેમનીનું આયોજન, સરહદ પર જવાનોના શૌર્ય જમાવ્યો રંગ. દર વર્ષની જેમ દેશભરમાં 77મા સ્વતંત્રતા દિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે અટારી વાઘા બોર્ડર પર બીટિંગ રિટ્રીટ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેરેમનીને જોવા માટે મોટી સંખ્યામાં વાઘા બોર્ડર પર લોકોનો જમાવડો જોવા મળ્યો હતો. આ સમારોહમાં ભારતના બીએસએફના જવાનો અને પાકિસ્તાનના પાક રેન્જર્સે આમને સામને પોતાનું શૌર્ય પ્રદર્શન કર્યું હતું. બોર્ડર પર જવાનોનું શૌર્ય જોઈ ભારત માતા કી જયના ગગનભેદી જયઘોષ અને ચારો તરફ વંદે માતરમની ગુંજ જોવા મળી હતી. બીટિંગ રિટ્રીટ સેરેમનીની
શરૂઆત 1959માં થઈ હતી, જે 2 કલાક સુધી ચાલે છે અને ત્યારબાદ બંને દેશોની સરહદ પરના દરવાજા બંધ કરવામાં આવે છે. આમ સૂર્યાસ્ત પહેલા રાષ્ટ્રધ્વજને નીચે ઉતારવામાં આવે છે.